हेलो विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे आदर्श अने बिन आदर्श द्रावण नी अंदर बिन आदर्श ना बे वस्तु शीख्या था, धन विचलन अने ऋण विचलन। आ धन अने ऋण विचलन नी अंदर जे फेरफार थाय छे तेने आधारे आपणे एनसीईआरटी मां आपेलो नथी परंतु एज्यो टॉपिक मिश्रण करी अने टॉपिक छे के जेनी आपणे माहिती मेळवानी छे। 2018 ना क्वेश्चन पेपर में नीट में पूछायेलो क्वेश्चन, तो आ एज्योटॉपिक मिश्रण नी अंदर कई रीते वर्क करे छे तेनी आपणे चर्चा करीए। तो सौ प्रथम एज्योटॉपिक मिश्रण ए अचल तापमाने उकळे छे। आम तो द्रावण नी अंदर बे घटक रहेला होय, द्राव्य अने द्रावक। हवे द्राव्य अने द्रावक बंने रहेला छे, जो बंनेनुं उत्कलन बिंदु अलग अलग होय तो तेने जो गरम करवामां आवे तो बंनेनी बाष्पमां रूपांतर थवानी उत्कलन बिंदु अलग अलग होय, जेने आधारे निश्चंदन द्वारा तमे एने अलग करी शको। परंतु एजियोट्रॉपिक मिश्रण ए प्रकारना द्रावण छे के जे निश्चित तापमाने एटले के अचल तापमाने उकळे छे अने तेने निश्चंदन द्वारा अलग करी शकाता नथी। अने तेना बे प्रकार पड़े छे, एक आवशे न्यूनतम उत्कलन बिंदु धरावतुं एजियोट्रॉप અને બીજું આવશે મહત્તમ ઉત્કલન ધરાવતું એજીઓટ્રોપ। તો સૌપ્રથમ આપણે એની ડેફિનેશન સમજીશું। તો એજીઓટ્રોપિક મિશ્રણ એ પ્રવાહીઓનું એવું મિશ્રણ છે કે જે અચળ તાપમાને ઉકળે છે અને એજીઓટ્રોપિક ને અચળ ઉત્કલન ધરાવતા મિશ્રણો કહે છે। એજીઓટ્રોપિક મિશ્રણ એ પ્રવાહીઓનું એવું મિશ્રણ છે કે જે અચળ તાપમાને શું થાય છે તો ઉકળે છે, અને એજીઓટ્રોપિક અચળ ઉત્કલન ધરાવતા મિશ્રણો કહેવાય। માટે તેને શું કહેવાશે? અચળ ઉત્કલન ધરાવતા મિશ્રણો, અને તેઓને નિશ્ચન દ્વારા અલગ કરી શકાતા નથી। તો આ હતો એજીઓટ્રોપિક નો કન્સેપ્ટ, જે આપણે લખવાનો નથી પૂછવાનો, પણ આપણને કન્સેપ્ટ વાઇઝ યાદ હોવું જોઈએ કે જે અચળ તાપમાને સરળતાથી ઉકળી શકે તો તેને એજીઓટ્રોપિક મિશ્રણ તરીકે દર્શાવીશું। અને એના એક્ઝામ્પલ સાથે જોઈએ તો ધન વિચલન ધરાવતા દ્રાવણ માટે પ્રથમ ન્યૂનતમ ઉત્કલન બિંદુની વ્યાખ્યા મેળવીશું। તો ધન વિચલન ધરાવતા, યાદ કરો આપણે રાઉન્ડના જે ધન વિચલન શીખ્યા હતા એનો આલેખ ઉપરની તરફ જતો હતો, તો ધન વિચલન ધરાવતા દ્રાવણ માટે મધ્યવર્તી ઘટક કે જ્યાં દ્રાવણનું બાષ્પ દબાણ મહત્તમ હોય, ચલો દ્રાવણનું બાષ્પ દબાણ મહત્તમ હોય તો તે ઉકળે જલ્દી, તો ઘટક કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ મહત્તમ હોય છે અને ઉત્કલન બિંદુ ન્યૂનતમ હોય છે આ પ્રકારના દ્રાવણને ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એજીઓટ્રોપિક મિશ્રણ કહે છે, જેનું ઉદાહરણ છે H2O અને ઇથેનોલ। એટલે કે પાણી અને ઇથેનોલનું મિશ્રણને મિશ્ર કરવામાં આવે અને જે એજીઓટ્રોપિક મિશ્રણ મળે એને ન્યૂનતમ ઉત્કલન ધરાવતું એજીઓટ્રોપ કહે છે। હવે વાત કરીએ મહત્તમ ઉત્કલન ધરાવતું એજીઓટ્રોપ, તો ઋણ વિચલન ધરાવતા દ્રાવણ માટે મધ્યવર્તી ઘટક કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ ન્યૂનતમ હોય છે, ઋણ વિચલન ધરાવતા દ્રાવણ માટે મધ્યવર્તી ઘટક કે જેમાં દ્રાવણનું બાષ્પ દબાણ ન્યૂનતમ હોય છે અને ઉત્કલન બિંદુ મહત્તમ હોય છે આ પ્રકારના દ્રાવણને મહત્તમ ઉત્કલન ધરાવતું એજીઓટ્રોપ કહે છે। ઉદાહરણ તરીકે H2O અને HCl, H2O અને HCl પૂછાયું તેમાં જે મહત્તમ ઉત્કલન ધરાવતું એજીઓટ્રોપનું ઉદાહરણ કહ્યું તેમાં H2O અને HCl એ ઓપ્શન હતો, પરંતુ આપણે કન્સેપ્ટ ખબર હોય તો આપણે ઈઝી રીતે આન્સર આપી શકીએ। તો આજનો ટોપિક હતો એજીઓટ્રોપિક મિશ્રણ। થેન્ક યુ।